નમસ્કાર ધોરણ દસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ એકનો આજે આપણે પાર્ટ ત્રણ જોઈશું આ પહેલાં પાર્ટ બે સુધી જોઈ ગયા છીએ આજે આપણે પાર્ટ ત્રણમાં સમતોલિત રાસાયણિક સમીકરણ વિશે અભ્યાસ કરીશું અહીં આપણે એન સી આર ટીની અભ્યાસ કરીએ છીએ અને અહીં રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રી છે માટે એના જે સૂત્રો આવતા હોય એ સમજવા માટે તમે જો નોટ અને પેન સાથે રાખશો તો તમારે વધારે ઝડપથી એ સમજી શકશો અને આ જે પ્રક્રિયાઓ છે એ તમે જાતે સોલ્વ કરી શકશો એટલે આ વિડીયો જુઓ ત્યારે બને ત્યાં સુધી નોટ અને પેન છે એ સાથે રાખવી જરૂરી છે અહીં આપણે સમતુલિત રાસાયણિક સમીકરણમાં જોઈએ અહીં આપેલું છે કે ધોરણ નવમાં તમે શીખી ગયા કે દળ સંચયનો નિયમ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ યાદ કરો આપણે નવમા ધોરણમાં સંચયનો નિયમ શીખી ગયા છે જે દળ સંચયના નિયમમાં યાદ કરો એવો નિયમ હતો કે કોઈ પણ દળનું સર્જન નથી થતું કે તેનો વિનાશ નથી થતો તો એ જ દળ સંચયનો નિયમ અહીં પણ રાસાયણિક પ્રક્રિયામાં લાગુ પડે છે જે અહીં આપેલો છે એ આપણે જોઈએ નિયમ આપેલો છે ખાસ આ નિયમ યાદ રાખવાનો છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નીપજોમાં હાજર રહેલા તત્વોનું કુળ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના દળ જેટલું હોય છે આ ખાસ યાદ રાખવાનું છે જેટલા તત્વો પ્રક્રિયકમાં હોય એના જેટલા પરમાણુનું દળ હોય એટલા જ પરમાણુનું દળ તેની નિપજોમાં હોવું ખૂબ જરૂરી છે આ દળ છે એનું કોઈ નવું સર્જન નથી થતું કે તેનો વિનાશ પણ થઈ શકતો નથી એવું અહીં કહ્યું છે જેમાં આગળ જોઈએ તો બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક પરમાણુઓની સંખ્યા સમાન રહે છે ખાસ અહીં આપેલું છે આ કારણ છે તમને એક માર્ક્સમાં આ પણ પૂછી શકાય કે માળખાકીય સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે કારણ આપો તો અહીં માળખાકીય સમીકરણને સમતુલિત કરવું જરૂરી છે તેના જવાબ માટે અહીં આપણે લખી શકીએ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુની સંખ્યા સમાન હોય છે તેથી જ આપણે માળખાકીય રાસાયણિક સમીકરણને સમતુલિત કરવું જરૂરી છે આપણે એક વખત જોઈ લઈએ માળખાકીય સમીકરણ કયું અને એને સમતોલિત સમીકરણ કયું છે એ આપણે ઉપરના એક પોઈન્ટ બે સમીકરણમાં જોઈએ કે અહીં માળખાકીય સમીકરણ આપણે આ જોતા હતા કે મેગ્નેશિયમની પટ્ટીનું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા હવા એટલે ઓક્સિજન એની સાથે સળગાવીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે એમજીઓ બને છે તો અહીં આ જે સમીકરણ છે આને માળખાકીય સમીકરણ કહેવામાં આવે છે આ માળખાકીય સમીકરણને આપણે સમતુલિત કરવું જરૂરી છે કારણ તો કે સંચયના નિયમ મુજબ દળ સંચયનો નિયમ એવું કહે છે કે અહીં ઉપયોગમાં લીધેલા તત્વના પરમાણુ જેટલા પ્રક્રિયકોમાં છે એટલા જ નીપજોમાં હોવા જરૂરી છે તો આપણે અહીંયા જોઈએ કે પ્રક્રિયકોમાં અહીં મેગ્નેશિયમનો પરમાણુ એક છે તો અહીં નિપજમાં પણ મેગ્નેશિયમનો પરમાણુ એક છે જ્યારે પ્રક્રિયકમાં ઓક્સિજનના બે પરમાણુ છે જ્યારે નિપજમાં ઓક્સિજનનો એક જ પરમાણુ છે અહીં આ એક પરમાણુને આપણે બે કરવા જરૂરી છે અને એ બે કરવા માટે આપણે અહીં ફરીથી સમીકરણ લખીએ અથવા તો અહીં આ એમજીઓની આગળ આપણે બે મૂકીએ એટલે ઓક્સિજન બે થઈ જશે નિપજોમાં અને પ્રક્રિયોમાં પ્રક્રિયકોમાં પણ ઓક્સિજન બે થઈ જશે પરંતુ નિપજોમાં મેગ્નેશિયમની સંખ્યા બે થશે જ્યારે પ્રક્રિયકમાં એમજી એક જ છે તો અહીં એમજીની આગળ પણ આપણે બે મૂકવું પડે તો આ જે સમીકરણ છે એ સમતોલિત સમીકરણ છે એવું કહી શકાય હું અહીંયા બાજુમાં લખું સમતોલિત સમીકરણને કે ટુ એમજી આપણે અહીં જે આપેલું છે એમજી પ્લસ ઓ ટુ એ માળખાકીય સમીકરણ છે અને એને સમતુલિત સમીકરણમાં આપણે લખીએ તો અહીં ટુ એમ જી પ્લસ ઓ ટુ ગીવ ટુ એમ જી ઓ તો અહીં આ સમતોલિત સમીકરણ છે એમજી બે અહીંયા પણ એમજીના બે ઓક્સિજનના બે તો અહીં પણ ઓક્સિજનના બે પરમાણુ છે તો આને સમતોલિત સમીકરણ કહે છે અને અહીં જે આપેલું છે સમતોલિત ન હોય એવા સમીકરણને માળખાકીય સમીકરણ કહે છે આ એક માર્ક્સમાં તમારા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે ત્યારબાદ આપણે જોઈએ કે શું રાસાયણિક સમીકરણ એક પોઈન્ટ બે એ સમતોલિત છે હમણાં જ આપણે જોયું હતું એક પોઈન્ટ બે સમીકરણ એ સમતોલિત નથી ચાલો આપણે રાસાયણિક સમીકરણને તબક્કાવાર સમતોલિત કરતા શીખીએ હવે આપણે કોઈપણ સમીકરણને સમતોલિત કેવી રીતે કરાય એના માટેની પદ્ધતિ આપેલી છે તે આપણે જોતા જઈએ અહીં પ્રવૃત્તિ એક પોઈન્ટ ત્રણનું ત્રણ માટે શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે અહીં પ્રવૃત્તિ આપણે ઉપર જોઈ ગયા પ્રવૃત્તિ પ્રવૃત્તિ આ છે આ તેની આકૃતિ છે પ્રવૃત્તિ એક પોઈન્ટ ત્રણમાં માં આપેલું છે આપણને કે એક કોનિકલ ફ્લાસ્ક અથવા તો કસનડીમાં થોડા ઝિંકના દાણા લો ઝીંક એટલે ઝેડેન ઝેડ એન લેવાનું છે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો આપણે અહીં મંદ સલ્ફ્યુરિક એસિડ લઈએ તો સલ્ફ્યુરિક એસિડ એટલે એચ ટુ એસઓ ફોર બરાબર છે હવે આપણે આ જે સમીકરણ છે એને પૂર્ણ કરવાનું છે અને એને સમતોલિત કરતાં શીખવાનું છે તો આ જે સમીકરણ છે એને આપણે સમતોલિત કરતાં અહીં નીચે જોઈએ અહીં આપેલું છે કે ઝીંક એટલે ઝેડ એન સલ્ફ્રિક એસિડ એટલે એચ ટુ ફોર ગીવ આ પ્રક્રિયા કો છે બને આ ઝીંક છે એ સલ્ફ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને તેમાંથી બને છે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ તો ઝિંક સલ્ફેટનું અણુસૂત્ર છે ઝેડ એન ફોર અને હાઇડ્રોજન એટલે એચ ટુ આ રીતે તેનું આ માળખાકીય સમીકરણ અહીં બનાવેલું છે હવે તે સમતોલિત છે કે નહીં એ જોવા માટે સૌ પ્રથમ અહીં જે નિપજો અને પ્રક્રિયકો છે એમાં એના જે તત્વ છે એના પરમાણુ કેટલા છે એ આપણે લઈ લઈએ તો અહીં જેટલા તત્વ પ્રક્રિયકોમાં ઉપયોગ થયા છે એટલા જ તત્વ નેપજોમાં હોય જ એટલે પ્રક્રિયકો જે છે એ બાજુથી તમે એના તત્વોની ગણતરી કરતા જઈએ તો સૌ પ્રથમ પહેલું છે ઝેડ એન એટલે આપણે અહીં ઝેડ એન લખશું બીજું હાઇડ્રોક્લોરિક સોરી સલ્ફ્યુરિક એસિડ તો એમાં આપેલું છે હાઇડ્રોજન એક પરમાણુ છે હાઇડ્રોજનનો પરમાણુ છે એટલે આપણે લખીએ અહીંયા હાઇડ્રોજન ત્યારબાદ એસ એટલે કે સલ્ફર તો આપણે લખીએ અહીંયા સલ્ફર પછી ઓક્સિજન છે તો અહીં લખીએ આપણે ઓક્સિજન આમ અહીં પ્રક્રિયકોમાં ઝિંક હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન આ ચાર તત્વો છે એનો ઉપયોગ કરેલો છે તો અહીં નિપજોમાં પણ એ ચાર તત્વો તો હોય જ હવે તેના પરમાણુને આપણે સમાન કરવાના છે તેના દળને સમાન કરવાના છે તો દળને સમાન કરવા માટે આપણે જોતા જઈએ કે અહીં પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા એલ એચ એસ એટલે કે ડાબી બાજુ જે હોય એને પ્રક્રિયકો કહેવાય તો અહીંયા ડાબી બાજુ ઝેડ એન એક છે એટલે એના પરમાણુ લખી નાખ્યો એક હાઇડ્રોજન તો એની અહીંયા બાજ નીચે બે લખેલા છે એટલે કે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા દર્શાવે છે અહીં નીચે તો એ હાઇડ્રોજન લખી નાખ્યા બે અહીં સલ્ફર એક જ છે એટલે એક અને ઓક્સિજનના પરમાણુ સંખ્યા નીચે દર્શાવેલી છે એ ચાર એટલે ઓક્સિજન લખી નાખ્યા ચાર હવે આપણે નિપજોમાં જોઈએ કે નિપજોમાં પરમાણુની સંખ્યા કેટલી છે તો અહીં સૌપ્રથમ પ્રથમ ઝેડ એન એક છે તો અહીં એક લખ્યું સલ્ફર એક છે તો અહીં સલ્ફરમાં પણ એક લખ્યું ઓક્સિજનના પરમાણુ ચાર છે તો અહીં ઓક્સિજનમાં ચાર લખ્યા અને હાઇડ્રોજનના બે છે તો અહીં હાઇડ્રોજનમાં પણ બે લખ્યા તો હવે આપણે બંનેની કમ્પેર કરીએ બંનેની સરખામણી કરીએ કે પરમા પ્રક્રિયાના પરમાણુ અને નીપજના પરમાણુ આ બંનેની સરખામણી કરો તો એન બંનેમાં સમાન છે હાઇડ્રોજન પણ બંનેમાં સમાન છે સલ્ફર પણ બંનેમાં સમાન છે અને ઓક્સિજન પણ બંનેમાં સમાન છે બંનેમાં ચાર ચાર છે સલ્ફર એક એક છે હાઇડ્રોજન બે બે છે અને ઝિંક એક એક છે તો આના પરથી એમ કહી શકાય કે આ જે માળખાકીય સમીકરણ છે એ સમતોલિત થયેલું સમીકરણ જ છે જેમાં આપણે આપેલું છે જોઈએ કે સમીકરણ એક પોઈન્ટ ત્રણમાં તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન થાય છે તેથી તેને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે અહીં પણ ખાસ એક માર્ક્સમાં સમતોલિત સમીકરણ એટલે શું તો તીરની બંને તરફના તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોય તેને સમતોલિત સમીકરણ કહે છે આ તેના જવાબમાં આપણે લખી શકાય ત્યારબાદ આપણે જોઈએ કે નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણને સમતુલિત કરવાનો પ્રયત્ન કરીએ હવે અહીં બીજું માળખાકીય સમીકરણ આપેલું છે એફી પ્લસ એચટુઓ ગિવ્સ એફી થ્રી ઓ ફોર પ્લસ એચટુ આને આપણે સમતુલિત કરવાની કરવાનો પ્રયત્ન કરવાનો છે તેના માટે અહીં જુદા જુદા સોપાન આપેલા છે કે કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એને કઈ રીતે સમતોલિત કરાય એના જુદા જુદા તમને સોપાન આપેલા છે એ સોપાન જોતા જઈએ તો અહીં આપણે જોઈ ગયા કે આ જે માળખાકીય સમીકરણ આપેલું છે એ માળખાકીય સમીકરણમાં દરેકે દરેક જે આ સૂત્ર છે એ સૂત્રને ફરતે આપણે બોક્સ આવા બનાવી લેવાના છે અહીં જેટલા પણ સૂત્ર છે તેને બોક્સમાં કવર કરવાના છે એટલે પહેલું સોપાન આપણે બોક્સ તૈયાર કરવાનું છે જેમાં જોઈએ કે સોપાન એક રાસાયણિક સમીકરણને સમતુલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું એટલે કે બોક્સ બનાવો સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં આ ખાસ સમતુલિત કરવાનું થાય સમીકરણને ત્યારે આ બોક્સની અંદર આપણે કોઈ જ ફેરફાર કરવાનો નથી અહીં એચ ટુ છે તો એચ ટુ ઓ એમને એમ જ રાખવાના છે એફી થ્રી ઓ ફોર છે તો એ એમને જ રાખવાના છે એચ ટુ છે તો એ એમને જ રાખવાના છે એના પરમાણુની સંખ્યા જો વધારવી હોય તો એ પરમાણુની સંખ્યાને આપણે આગળ આ રીતે સહગુણક કરીને વધારવાનો છે કે એફીની સંખ્યા અહીંયા ત્રણ છે તો અહીંયા આપણે એફી ત્રણ કરવા હોય તો આપણે એફીની એટલે કે બોક્સની આગળ એના સહગુણક તરીકે ત્રણ મૂકવાના છે આપણે નહીં કે એફી થ્રી અહીંયા નીચે મૂકવાના રહેતા નથી અંદરના ભાગમાં એટલે બોક્સના આગળના ભાગમાં એના સહગુણક તરીકે જ આપણે મૂકવાના છે આ એક ખાસ યાદ રાખવાનું છે હવે બીજું સોપાન અહીં આપેલું છે એ જોતા જઈએ કે સોપાન બે અસંતુલિત સમીકરણ એક પોઈન્ટ પાંચમાં હાજર રહેલા જુદા જુદા તત્વના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો હવે બોક્સમાં રહેલા જુદા જુદા જે તત્વો છે તેના પરમાણુઓની યાદી બનાવવાની છે પ્રક્રિયકો અને નિપજોમાં કુલ તે કેટલા તત્વ છે એ આપણે માત્ર પ્રક્રિયકોમાંથી પણ લઈ શકીએ કે કુલ તત્વ અહીં એક એફી બીજું હાઇડ્રોજન અને ત્રીજું ઓક્સિજન આ ત્રણ તત્વો છે એટલે સૌ પ્રથમ આપણે લખી નાખીએ ત્રણ તત્વો એફી હાઇડ્રોજન અને ઓક્સિજન ત્યારબાદ હવે તેની સંખ્યા લખવાની છે કે પ્રક્રિયકોમાં આ તત્વના પરમાણુની સંખ્યા કેટલી છે અને નિપજોમાં આ તત્વના પરમાણુની સંખ્યા કેટલી છે એ આપણે અહીં કોષ્ટકમાં લખવાની છે તો સૌ પ્રથમ એફી આ યનમાં જોતા જઈએ કે જે એફી છે એની સંખ્યા પ્રક્રિયકોમાં એક છે તો આપણે અહીં એક લખેલી છે ત્યારબાદ અહીં નિપજોમાં એફીની સંખ્યા અહીં ત્રણ આપેલી છે નીચે એટલે કે તેના ત્રણ પરમાણુ છે એવું કહી શકાય ત્યારબાદ હાઇડ્રોજન તો હાઇડ્રોજન પ્રક્રિયકોમાં બે છે તો આપણે અહીં બે લખીશું ત્યારબાદ હાઇડ્રોજન નીપજોમાં અહીં બે આપેલા છે તો અહીં પણ બે હવે ઓક્સિજન તો ઓક્સિજન પ્રક્રિયકોમાં એક છે એટલે એક લખેલ છે જ્યારે નીપજોની અંદર ઓક્સિજનના પરમાણુ ચાર આપેલા છે અહીં માટે અહીં ઓક્સિજનના પરમાણુ ચાર આમ આપણે જોઈ શકીએ કે એલ એચ સાઈડ અને આર એચ સાઈડમાં જે પરમાણુની સંખ્યા છે એ સમાન નથી અહીં એક છે તો અહીં ત્રણ છે બે છે બે છે એક છે ચાર છે તો આપેલ સમીકરણ છે એને સંતુલિત કરવું જરૂરી છે આમ પહેલું સોપાન જે સૂત્ર છે તેને ફરતે બોક્સ બનાવો બીજામાં તેના જે તત્વ છે તેની સંખ્યા દર્શાવો ત્યારબાદ ત્રીજું સોપાન આપેલું છે કે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો ખાસ હવે એના પછીનું સોપાન આપેલું છે કે સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજન છે તેને સૌપ્રથમ આપણે સમતોલિત કરતા શીખવાનું છે તો આપણે સમીકરણ પાછું જોઈએ તેમાં સૌથી વધુ તત્વ ધરાવતું સંયોજન અહીં એ થ્રી ઓ ફોર છે આ સંયોજન એવું જરૂરી નથી કે નિપજમાં જ હોય આવું સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન પ્રક્રિયકોમાં પણ હોઈ શકે અથવા તો નિપજમાં પણ હોઈ શકે તો અહીં સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન નિપજમાં આપેલું છે માટે આને સૌથી પહેલાં આપણે સંતુલિત કરવાનું છે જે આપણે સૌ પાન ત્રણમાં જોતા જઈએ કે તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે છે હમણાં જ આપણે જોઈ ગયા કે સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો તે પ્રક્રિયા કે નિપજ ગમે તેમાં હોઈ શકે છે તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો એમાં પણ સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ લેવાનું છે આ માપદંડ કે સિદ્ધાંત પ્રમાણે આપણે એફી થ્રી ઓ ફોર અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરી અહીં સૌથી વધારે સંયોજન ધરાવતું તત્વ આપણે જોઈ ગયા એફી થ્રી ઓ ફોર છે તો આ એફી ઓ ફોરની અંદર પણ સૌથી વધુ પ્રમાણમાં પરમાણુ ધરાવતું તત્વ કહ્યું છે તો અહીં તત્વ ઓક્સિજન છે કારણ કે ઓક્સિજનના પરમાણુ કેટલા છે ચાર માટે સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ ઓક્સિજન તરીકે લેશું એટલે સૌ પ્રથમ આપણે ઓક્સિજનને સંતુલિત કરશું એની એના પરમાણુની સંખ્યા છે એ સરખી કરશું જેમાં અહીં આપેલું છે જમણી તરફ ઓક્સિજનના ચાર પરમાણુઓ છે જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો માત્ર એક જ પરમાણુ છે જે અહીં કોષ્ટકમાં પણ આપેલું છે કે જમણી બાજુ નિપજમાં ઓક્સિજનના ચાર પરમાણુ અને ડાબી તરફ પ્રક્રિયામાં ઓક્સિજનનો એક જ પરમાણુ છે જેને આપણે અહીં આ રીતે પણ લખી શકાય કે ઓક્સિજનનો પરમાણુ શરૂઆતમાં પ્રક્રિયકમાં એટલે કે અહીં ઓક્સિજન પ્રક્રિયાકમાં કોની અંદર છે તો ઓક્સિજન પ્રક્રિયાકમાં પાણીની અંદર છે એટલે એચ આપણે લખી નાખ્યું અને આ પાણીની અંદર ઓક્સિજનનું પરમાણુની સંખ્યા એક છે જે આગળ આ એક એટલે કે એમાં રહેલા ઓક્સિજનની સંખ્યા દર્શાવેલી છે ફરીથી જોઈએ અહીં હાઇડ્રોજન એટલે કે પાણીની અંદર ઓક્સિજનનો એક પરમાણુ છે તો આ એક પરમાણુની સંખ્યા આપણે અહીં આગળ દર્શાવવાની છે જ્યારે નિપજોની અંદર ઓક્સિજન એફી થ્રી ફોરની અંદર છે અને તેમાં રહેલા પરમાણુની સંખ્યા ચાર છે તો આ જે ચાર પરમાણુ છે એને આપણે અહીં આગળ તેની સંખ્યા દર્શાવેલી છે હવે તેને સમતુલિત કરવા માટે આપણે જોઈએ કે અહીંયા ચાર પરમાણુ છે અહીં એક પરમાણુ છે તો અહીં એક પરમાણુ છે એને ચાર વડે ગુણવા પડે તો અહીં ઓક્સિજનના ચાર થાય અને અહીં પણ ઓક્સિજનના ચાર થાય છે માટે આ જે એક છે એને આપણે ચાર વડે ગુણવા પડે ત્યારબાદ અહીં આપેલું છે કે એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયકોમાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકતા નથી ખાસ અહીં કે આપણે જે આ પરમાણુની સંખ્યા સમાન કરવી છે તો એ જે સમાન સંખ્યા કરવા માટે આપણે આગળ જોઈ ગયા કે આ જે બોક્સ છે એ બોક્સની આગળના ભાગમાં જ આપણે સહગુણક તરીકે તેનો વધારો કરવામાં આવે છે આપણે અહીં દાખલા તરીકે પાણીની અંદર ઓક્સિજનનો પરમાણુ એક છે એટલે કે પ્રક્રિયકોમાં ઓક્સિજન એક છે અને નીપજોમાં ઓક્સિજન ચાર છે તો આપણે જોઈ ગયા કે અહીં પ્રક્રિયકોમાં ઓક્સિજનની સંખ્યા સમાન પરમાણુની સંખ્યા સમાન કરવા માટે આપણે ઓક્સિજનને અહીંયા ચાર કરવા છે તો અહીંયા એચ ટુ ઓ ફોર એટલે આપણે ઓક્સિજનની નીચે ચાર મૂકી શકતા નથી આપણે એ ચારને બોક્સની આગળના ભાગમાં અહીં સહગુણક તરીકે મૂકવા પડે આ એક યાદ રાખવાનું છે જેમાં આપણે આગળ જોઈએ ઉદાહરણ તરીકે ઓક્સિજન પરમાણુઓને સમતુલિત કરવા માટે આપણે ચાર સહગુણક મૂકી ફોર એચ ટુ ઓ લખીએ છીએ પરંતુ એચ ટુ ઓ ફોર અથવા તો એચ ટુ ઓ ફોર ન લખી શકાય આ ખાસ યાદ રાખવાનું છે કે આપણે એને સહગુણક તરીકે આગળ જ બોક્સમાં લખવાના છે હવે આંશિક રીતે સમતોલિત સમીકરણ નીચે મુજબ થશે તો અહીં જે હવે સમીકરણ બને છે આ આંશિક રીતે સમતોલિત છે સંપૂર્ણ સમતોલિત સમીકરણ નથી આને કહ્યું છે એક પોઈન્ટ છ ત્યારબાદ સોપાન ચાર જોઈએ કે સોપાન ચારમાં આપેલું છે કે અહીં ત્યારબાદ એફી અને એચ હાઇડ્રોજન પરમાણુઓ હજી પણ સમતોલિત નથી સૌથી વધુ પરમાણુ ધરાવતો ઓક્સિજનને આપણે સમતોલિત કરી દીધા હવે ત્યારબાદ બીજા બે પરમાણુઓ છે જે એફી અને એચ છે અહીં આ બેને હવે સમતોલિત કરવાના છે તો તેના માટે આપણે સૌપ્રથમ હાઇડ્રોજનને સમતોલિત કરતાં શીખીશું જેમાં આપણે આગળ જોઈએ કે આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરીને આગળ વધીએ ચાલો આપણે આ આંશિક રીતે સમતોલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુઓને સમતુલિત કરીએ હવે એફી અને એચ બેમાંથી આપણે હાઇડ્રોજનને સંતુલિત કરીએ કોઈને પણ કરી શકો તમને એમ થાય કે એફીને કરવું છે તો એફીને પણ કરી શકો આપણે અહીં હાઇડ્રોજનને કરીએ તો હાઇડ્રોજનના પરમાણુ હવે આપણે જોતા જઈએ તો આપણે આ આંશિક સમતોલિત સમીકરણ છે એનો જ ઉપયોગ હવે એને પછીના સોપાનમાં કરવાનો છે તો અહીં હાઇડ્રોજનના પરમાણુ આપણે આ ચાર સહગુણક અને હાઇડ્રોજનના પરમાણુ બે એટલે કે ચાર દુ આઠ આઠ પરમાણુ છે એ પ્રક્રિયકોની અંદર જોવા મળે છે તો અહીં આ ચાર દુ આઠ અહીં આપેલા છે પ્રક્રિયકોની અંદર તો એના જે આઠ પરમાણુ છે એ આપણે અહીં આગળ મૂકેલા છે ત્યારબાદ આપણે નિપજોની અંદર હાઇડ્રોજનના પરમાણુ જોઈએ તો હાઇડ્રોજનના પરમાણુ માત્ર બે જ છે તો અહીં હાઇડ્રોજન આ જે આપેલો છે બ્રેકેટમાં એના પરમાણુની સંખ્યા આગળ મૂકેલી છે બે તો અહીં ઉપરના સમીકરણ એક પોઈન્ટ છમાં હાઇડ્રોજનના પ્રક્રિયકોમાં પરમાણુ આઠ છે અને નિપજોમાં પરમાણુ બે છે તો આ બંનેને સમાન કરવા માટે અહીં આઠ છે અહીં બે છે તો બેને જો ચાર વડે ગુણવામાં આવે તો અહીં આઠ થાય તો આ જે હાઇડ્રોજન છે એની આપણે આગળ અહીં ચાર મૂકવા પડે તો આ જે છે એ ચાર દુ આઠ હાઇડ્રોજન નિપજમાં અને ચાર દુ આઠ હાઇડ્રોજન પ્રક્રિયકમાં થાય તો અહીં એ જ સમીકરણ નીચે આપેલું છે જેમાં જોઈએ કહીં એફી પ્લસ ફોર એચ ટુ ઓ ગીવ્સ એફી થ્રી ઓ ફોર પ્લસ ફોર એચ ટુ એટલે કે હાઇડ્રોજનના પરમાણુને આપણે ચાર સહગુણક વડે ગુણવાના છે તો આપણે અહીં હાઇડ્રોજનને ચાર વડે ગુણી નાખીએ તો હજુ આ જે સમીકરણ છે એક પોઈન્ટ સાત એ પણ આંશિક સમતોલિત સમીકરણ છે કારણ કે હજુ આપણે એફીને સમતોલિત કરવાનું બાકી છે તો એના માટે આપેલું છે સોપાન પાંચ જેમાં જોઈએ કે ઉપરુક્ત સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તો તેવું ત્રીજું તત્વ પસંદ કરો તમે જોશો કે માત્ર એક જ તત્વનું સમતોલન બાકી છે અને તે આયન એટલે કે લોખંડ એફી છે અહીં તેમાં જોઈએ અને તેના માટે પણ આપણે અહીં એક પોઈન્ટ સાતનું જ સમીકરણ લેવાનું છે તો એક પોઈન્ટ સાતમાં જે સમીકરણ છે એમાં પ્રક્રિયકોમાં એફીની સંખ્યા એક છે પરમાણુની જ્યારે નિપજની અંદર એફીની એફીના પરમાણુની સંખ્યા ત્રણ છે તો અહીં આ પ્રક્રિયક જે છે એમાં આયનની સંખ્યા ત્રણ કરવા માટે આપણે બોક્સની આગળ ત્રણ મૂકવા પડે તો અહીં ત્રણ છે એ એફી થાય જે અહીં આપેલું છે સોપાનમાં જોતા જઈએ કે સોપાન પાંચ ઉપરયુક્ત સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો તમે જોશો કે માત્ર એક જ તત્વનું સમતોલન બાકી છે અને તે આયન છે જેમાં શરૂઆતમાં એફીમાં એક પરમાણુ છે જ્યારે નિપજમાં એફીના ત્રણ પરમાણુ આપેલા છે એફી થ્રી એટલે એ ત્રણ પરમાણુ છે તો અહીં એક જે છે એને ત્રણ વડે ગુણવામાં આવે તો બંનેના પરમાણુની સંખ્યા સમાન થાય તો જે અહીં નીચે આપેલું છે કે એફીને સંતુલિત કરવા માટે આપણે ડાબી તરફ એફીના ત્રણ પરમાણુઓ લઈએ તો અહીં એફીની આગળ ત્રણ મૂકેલા છે જ્યારે અહીં પણ એફી ત્રણ છે તો બંને બાજુ સંતુલિત થઈ જાય છે હવે ત્યારબાદ છેલ્લો તબક્કો છે છઠ્ઠો તબક્કો એ આપણે જોતા જઈએ છઠ્ઠો તબકો અંતમાં સમતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરીએ હવે સમતુલિત થયું છે કે નહીં એ બંને બાજુ આપણે એના જે તત્વોના પરમાણુ છે એની ગણતરી કરતા જઈએ તો અહીં એફીના ત્રણ પરમાણુ છે તો નિપજમાં પણ એફીના ત્રણ પરમાણુ રહેલા છે ત્યારબાદ હાઇડ્રોજનના ચાર દુ આઠ પરમાણુ છે જ્યારે પ્રક્રિયકોમાં ચાર દુ આઠ પરમાણુ છે જ્યારે નિપજમાં પણ હાઇડ્રોજનના ચાર દુને આઠ પરમાણુ છે ત્યારબાદ ઓક્સિજનના અહીં સહગુણક ચાર છે એને ગુણ્યા ઓક્સિજન એક એટલે ચાર પરમાણુ ઓક્સિજનના છે જ્યારે નિપજમાં પણ ઓક્સિજનના ચાર પરમાણુ છે આમ દરેકે દરેક તત્વના પરમાણુ સરખા થઈ ગયા દળ સંચયના નિયમો મુજબ અહીં નિપજ અને પ્રક્રિયકો બંનેમાં એના જે પરમાણુનું દળ છે એ સમાન થયેલું જોવા મળે છે તો આ જે સમીકરણ છે એને સમતોલિત સમીકરણ કહેવામાં આવે છે શેના આધારે તો કે સંચયના નિયમના આધારે આપેલ સમીકરણ સમતોલિત છે જેમાં અહીં જોઈએ કે સમીકરણ એક પોઈન્ટ નવમાં બંને તરફ રહેલા તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે હવે આ સમીકરણ સંતુલિત છે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે ખાસ તમારે યાદ રાખવાની છે અહીં જે પદ્ધતિ આપેલી છે પરમાણુની સંખ્યા સમાન કરવાની પદ્ધતિ એને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે એક માર્ક્સનો પ્રશ્ન ખાસ યાદ રાખો એક્ઝામમાં પૂછાય છે બોર્ડમાં ફરીથી તે કે સમીકરણના બંને તરફના તત્વના પરમાણુની સંખ્યા સમાન કરવાની જે પદ્ધતિ છે તેને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે એનું કારણ છે કારણ કે આપણે પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણક વડે સમીકરણને સંતુલિત કરીએ છીએ શા માટે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કીધી છે તો એના જે પરમાણુ એના જે પરમાણુ છે તેને નાના નાના પૂર્ણાંક સહગુણક વડે ગુણીને સંતુલિત કરવાનો પ્રયત્ન કરેલો છે માટે આમ આજે સમીકરણ સંતુલિત થઈ ગયા બાદ હવે એના સાતમા સોપાનમાં આપણે આપેલ જે પ્રક્રિયકો અને જે નિપજ છે એના ભૌતિક અવસ્થાની સંજ્ઞા મૂકવી જરૂરી છે એની ભૌતિક અવસ્થાની સંજ્ઞા લખવી પડે છે કે પ્રક્રિયકોમાં જે તત્વો કે હતા એ એનું ભૌતિક અવસ્થા કઈ હતી ઘન પ્રવાહી વાયુ એ જ રીતે નીપજોમેની ભૌતિક અવસ્થા કઈ હતી એ આપણે અહીં લખવી ખૂબ જરૂરી છે એના માટેનો સોપાન સાત જોઈએ આપણે સોપાન સાતમાં ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી તો કીધું છે કે ધ્યાનપૂર્વક દર્શાવેલા સમીકરણ તપાસો શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નીપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે આ સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થાઓ વિશેની કોઈ માહિતી અપાયેલ નથી આપણે સમીકરણ એક પોઈન્ટ નવ જોઈએ તો આ સમીકરણ એક પોઈન્ટ નવ છે આ સમીકરણમાં આપણે જોઈએ છીએ કે કયો પદાર્થ કઈ અવસ્થામાં છે એ આપણે અહીં જાણી શકતા નથી તો અહીં આ જે સમીકરણ છે એમાં સોપાન સાતમાં આપેલું છે કે એ સમીકરણમાં ભૌતિક અવસ્થા જો એની સંજ્ઞાઓ મૂકી દઈએ તો આપેલ પ્રક્રિયક કયા સ્વરૂપમાં હતું અને નિપજ છે એ કયા સ્વરૂપમાં મળે છે તેનો આપણે સ્પષ્ટ ખ્યાલ મળે છે જેના માટેનો તબક્કો આપણે જોતા જઈએ આપણે જોઈએ કે રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે પ્રક્રિયકો અને નીપજોની વાયુરૂપ પ્રવાહી જલીય અને ઘન અવસ્થાનો અનુક્રમે જી એલ એક્યુ અને એસ જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે અહીં ખાસ ફરીથી જોઈએ કે વાયુ જે સ્વરૂપ છે એને જી એટલે કે ગેસ તરીકે દર્શાવવામાં આવે છે ત્યારબાદ પ્રવાહી જે છે એને એલ એટલે કે લિક્વિડ સ્વરૂપે કહેવામાં આવે છે ત્યારબાદ જલીય પાણીનું પાણીની અંદર જેનું દ્રાવણ બનાવેલું હોય એને જલીય કહેવાય તો અહીં જલીય દ્રાવણ બનાવેલું હોય પાણીની અંદર જો એ પદાર્થનું જલીય દ્રાવણ બનાવેલું હોય તો તેને એક્યુ એટલે કે એકવીયસ તરીકે ઓળખવામાં આવે છે અને જો ઘન અવસ્થા હોય એની તો તેને એસ એટલે કે સોલિડ વડે દર્શાવવામાં આવે છે આમ વાયુ વાયુ એટલે ગેસ પ્રવાહી લિક્વિડ એક યુ એટલે જલીય દ્રાવણ એકવીય અને એસ એટલે કે સોલિડ ઘન સ્વરૂપે છે એવું દર્શાવવામાં આવે છે જેમાં આગળ જોઈએ પાણીમાં બનાવેલા દ્રાવણમાં દ્રાવણના પ્રક્રિયક અથવા તો નિપજ હાજર હોય તો જલીય એકવીયસ એટલે કે એકયુ શબ્દ વપરાય છે ખાસ એકયુ એટલે એકવીયસ જે એવું સમજવાનું કે તે દ્રવ્યનું અહીં તે પદાર્થનું પાણીમાં દ્રાવણ બનાવેલું છે માટે એને જલીય દ્રાવણ કહે છે ત્યારબાદ સંતુલિત સમીકરણ એક પોઈન્ટ નવમાં નીચે પ્રમાણે આપણે આ બધી જ સંજ્ઞાઓ મૂકીએ તો આ પ્રમાણે થશે અહીં એફી એટલે કે જે આયન છે એ લોખંડ એ સોલિડ સ્વરૂપે એટલે કે ઘન સ્વરૂપે હોય છે ત્યારબાદ અહીં એચ ટુઓ છે એ અહીંયા પાણીની વરાળ લીધી છે માટે વરાળ છે એ હંમેશા ગેસ સ્વરૂપ હોય છે માટે આપણે અહીંયા પાણીને જી તરીકે દર્શાવેલ છે ગેસ સ્વરૂપ ત્યારબાદ એફી થ્રી ફોર સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં મળે છે અને એચ ટુ એટલે કે હાઇડ્રોજન વાયુ ગેસ સ્વરૂપમાં મળે છે જે અહીં આપેલું છે કે અત્રે નોંધનીય છે કે એચ ટુ ઓની સાથે જી સંજ્ઞાનો ઉપયોગ દર્શાવેલ છે અહીં એચ ટુ ઓ એટલે પાણી પાણીની સાથે જી લેવાનું કારણ ખાસ એ છે કે અહીં પાણી જે પ્રક્રિયા થાય છે એમાં પાણીના વરાળનો ઉપયોગ થાય છે અને પાણીની વરાળ ગેસ સ્વરૂપે હોય છે માટે આપણે અહીંયા પાણીમાં ઝીનો ઉપયોગ કરેલો છે જેમાં જોઈએ કે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ એટલે કે બાષ્પ સ્વરૂપે કરવામાં આવ્યો છે ત્યારબાદ સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી ત્યારબાદ વખત પ્રક્રિયા પ્રક્રિયા માટે પરિસ્થિતિઓ જેવી કે તાપમાન દબાણ ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અથવા તો નીચે નીચે તરફ દર્શાવવામાં આવે છે હવે ખાસ અહીં જે પ્રક્રિયાઓ થઈ છે એમાં જો કોઈ ઉદ્વીપકનો ઉપયોગ થયો હોય અમુક તાપમાને એને ગરમ કરવામાં આવેલી હોય દબાણનો ઉપયોગ થયો હોય તો આવા જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને હંમેશા તેરની આ જે તેરની નિશાની છે એની ઉપર દર્શાવવામાં આવે છે જે તમને અહીં નીચે આપેલું જ છે કે દાખલા તરીકે સીઓ કાર્બન મોનોક્સાઇડ છે ગેસ વધતા ટુ એચ ટુ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય અને સી એચ થ્રી ઓ એચ બનાવે છે અહીં આ જે પ્રક્રિયા છે એ ત્રણસો ચાલીસ વાતાવરણના દબાણે થયેલી છે તો અહીં જે વાતાવરણનું દબાણ છે એ દબાણને આપણે અહીં ત્રણસો ચાલીસ વાતાવરણ એવું એરાની ઉપર લખેલું છે આ જ રીતે બીજું ઉદાહરણ છે કે સિક્સ સી ઓ ટુ પ્લસ ટ્વેલ્વ એચ ટુ ગીવસ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ પ્લસ સિક્સ ઓ ટુ પ્લસ સિક્સ એચ ટુ આ જે સમીકરણ છે એ પ્રકાશ સંશ્લેષણનો ક્રિયાનું સમીકરણ છે જે આપણે પ્રકરણ છમાં શીખી ગયા છીએ તો આ જે સમીકરણ છે એમાં આ પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયામાં આપણે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ બંનેનો ઉપયોગ કરીએ છીએ તો એ બંનેને આપણે અહીં તીરની નિશાની ઉપર અને નીચે દર્શાવેલ છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે સૂર્યપ્રકાશની હાજરી અને ક્લોરોફિલની મદદથી તો આ જે બે વસ્તુ છે એ આપણે તીરના નિશાની ઉપર અને નીચે લખીએ છીએ ત્યારબાદ આ સોપાનોના ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ આપેલ સમીકરણ એક પોઈન્ટ બેને સમતોલિત કરી શકશો તો અહીં એક પોઈન્ટ બેમાં આપેલ સમીકરણ છે એમ જી પ્લસ ઓ ટુ ગીવસ એમ જી ઓ આના દ્વારા આપણે સમતોલિત કરવાનો ટ્રાય કરવાની છે ઉપરના સોપાનો આપેલ જ છે તમે નોટ ને પેન લઈને આજે બેઠા પણ છો તો તમે આ ટ્રાય કરી જુઓ કે આ જે સમીકરણ છે આ માળખાકીય સમીકરણ છે આ માળખાકીય સમીકરણને ઉપરના સોપાનો દ્વારા તો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ દ્વારા અને સંતુલિત કરતા શીખવાનું છે એ તમે આનો ઉપયોગ કરી અને એક વખત ટ્રાય કરી જુઓ ત્યારબાદ અહીં પ્રશ્ન આપેલા છે અને તેમાં સમીકરણ બનાવવાના છે અને એના અણુસૂત્ર લખવાના છે અને સમતોલિત કરવાના છે એક્ઝામ માટે ખૂબ અગત્યના છે આ પ્રશ્નો જે છે એના સમીકરણ બનાવતા એના સૂત્ર બનાવતા તો એના માટે આયનોની જરૂર પડે છે તો આવા આયનોની દ્વારા કઈ રીતે સૂત્ર બનાવાય એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ જે તમારા માટે એક્સ્ટ્રા છે તમે કોઈ પણ દસમા ધોરણની ચોપડીમાં આવતા કોઈ પણ સૂત્ર છે તે તેના દ્વારા બનાવી શકો એવા આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈને આવશું